પ્લાન્ટ લેઆઉટ આપણે ટોપિક જોઈ રહ્યા છીએ પ્લાન્ટ લેઆઉટ એની એના નીડ અને ઓબ્જેક્ટિવ ફેક્ટર કન્સિડર ફોર પ્લાન્ટ પ્લાન્ટ લેઆઉટ લેઆઉટ કોઈ સિલેક્ટ કરવાના હોય અથવા સ્થાપવાના હોય કોઈ પ્લાન્ટ લેઆઉટ તૈયાર કરવાના હોય ત્યારે કયા ફેક્ટર કન્સિડર કરશો એ જોયું હવે જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન એફિસિયન્ટ પ્લાન્ટ લેઆઉટ એક પ્લાન્ટ લેઆઉટ માટે તમે કઈ લાક્ષણિકતાઓ ડિફાઇન કરશો કે જેથી તમે કહી શકો જે પ્લાન્ટ લેઆઉટ છે એ છે ધ ડિઝાઇનિંગ ઓફ અ પ્લાન્ટ લેઆઉટ શુડ બી સચ દેટ ઇટ શુડ મેક્સિમાઇઝ ધ રિટર્ન એન્ડ મિનિમાઇઝ ધ કોસ્ટ ઓફ પ્રોડકશન મેક્સિમાઇઝ અને મિનિમાઇઝ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન આ બે પોઈન્ટ અનુલક્ષીને આપણે એફિશિયન્ટ લેઆઉટ બનાવી શકીએ છીએ ટુ ધ ડિઝાઇનિંગ ઓફ અ પ્લાન્ટ લેઆઉટ શુડ બી સચ ધેટ ઇટ શુડ મેક્સિમાઇઝ ધ રિટર્ન એન્ડ મિનિમાઇઝ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ફોલોઈંગ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્લાન્ટ લેઆઉટ સ્મૂથ ફ્લો ઓફ પ્રોડક્શન પહેલું જે જોવાનું છે પોઈન્ટ જોઈએ તો સ્મૂથ ફ્લો ઓફ પ્રોડક્શન સ્મૂથ ફ્લો અને વ્યાખ્યામાં જ જોઈ દઉં આપણે પ્લાન્ટ લેઆઉટની કે પ્લાન્ટ લેઆઉટ શુડ બી ઇન સચ અ વેથ ધેટ ધેર મસ્ટ બી અ સ્મૂથ ફ્લો પ્રોડક્શન પ્રોડક્શન એટલે રો થી ફાઇનલ પ્રોડક્ટ રેડી થાય છે ત્યાં સુધીની બધી જ મૂવમેન્ટ એનો ફ્લો કેવો હોવો જોઈએ સ્મૂથ હોવો જોઈએ કેવો હોવો જોઈએ સ્મૂથ હોવો જોઈએ રો મટીરિયલ્સ વર્કર્સ મસ્ટ હેવ એક્સેસ ટુ ઇચ મશીન વિધાઉટ એની ડિફિકલ્ટ એન્ડ ડીલે એટલે કે રો મટીરિયલ્સ વર્કર્સ મસ્ટ હેવ એક્સેસ ટુ ઇચ મશીન દરેક મશીન એક મશીનથી બીજા મશીન પર બીજા મશીનથી ત્રીજા મશીન પર જે ફ્લો થાય છે પ્રોડક્ટનો એ ડિફિકલ્ટી અને ડીલે વગર થઈ જવું જોઈએ ડિફિકલ્ટી અને ડીલે વગર સ્મૂથ રીતે ફ્લો થવો જોઈએ એ થયું તમારું સ્મૂથ ફ્લો ઓફ પ્રોડક્શન મેક્સિમાઈ મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ અવેલેબલ સ્પેસ તમે ગોમન પોઈન્ટ કન્સિડર કરીને ગવર્નમેન્ટની પરમિશન છે જરૂરી ડ્રેનેજર સગવડો છે બીજી જે પણ અવેલેબિલિટી છે એના આધારે તમે પ્લાન્ટ લેઆઉટ નક્કી કરી દીધો તમે જગ્યા પસંદ કરી લીધી હવે એ જગ્યાનો મેક્સિમમ યુટિલાઇઝ એટલે તમે એ જગ્યાનો પૂરેપૂરો યુઝ કરવાનો છે એ જ પ્લાન્ટ લેઆઉટ છે એટલે કે જો ગોઠવણી છે મશીનોની એ રીતે કરવાની છે કે તમે જેક્સી મેક્સિમમ જે જગ્યા છે પ્લાન્ટની એ યુઝ કરી શકો જે અરેન્જમેન્ટ છે એ રીતે કરવાની છે કે તમને મેક્સિમમ જે સ્પેસ છે એ કવર કરી શકો અને મિનિમમ કોસ્ટ કરી શકો કોસ્ટ શું કરવાની છે મિનિમમ કરવાની છે એ તો મેઇન પોઈન્ટ છે મિનિમાઇઝ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન એટલે મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ અવેલેબલ સ્પેસ એનું મેક્સિમમ યુટિલાઇઝેશન કરવાનું છે એન એફિશિયન્ટ પ્લેન્ટ લે પ્લાન્ટ લેઆઉટ મસ્ટ બી સચ ધેટ યુટિલાઇઝ ધ મેક્સિમમ ઓફ ધ સ્પેસ અવેલેબલ ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ તો ફેસિલિટીઝ ધ મૂવમેન્ટ ઓફ મેન મટીરિયલ એન્ડ મશીન એટલે કે મટીરિયલ હેન્ડલિંગ જ થયું આ કે મૂવમેન્ટ મેન માણસની કોઈ મૂવમેન્ટ હોય મટીરિયલની હોય અને મશીનની હોય હવે તમે કહેશો માણસની માણસની મૂવમેન્ટ એટલે પણ જે કામ કરે છે ઓપરેટર એને એ રીતે સગવડ ભર્યા યંત્રો આપવા જોઈએ અથવા ઇક્વિપમેન્ટ આપવા જોઈએ અથવા એની અરેન્જમેન્ટ એ રીતે કરવી જોઈએ કે એની જે છે એ મૂવમેન્ટ છે એ મૂવમેન્ટમાં એને સારી એવી ફેસિલિટી મળે મિનિમમ ટાઈમ કન્ઝ્યુમ થાય જેથી તમારી પ્રોડક્શન ઓટોમેટિક મેક્સિમમ થઈ જશે ખ્યાલ આવે છે એટલે મેન હોય મટિરિયલ હોય કે મશીન હોય એ ત્રણે મૂવમેન્ટની જે ફેસિલિટી છે એ બને એટલી પ્રોવાઈડ કરવી જોઈએ દેર મસ્ટ બી સફિશિયન્ટ સ્પેસ લેફ્ટ ઇન બિટવીન ડિફરન્ટ મશીન્સ સો દેટ રો મટીરિયલ્સ વર્કર્સ મશીન મોવ વેરી ઇઝીલી ફ્રોમ વન પ્લેસ ટુ વન પ્લેસ વિધાઉટ ધ ફિયર ઓફ એક્સિડન્ટ હવે આનો મતલબ સમજો મેક્સિમમ યુટિલાઇઝેશન સ્પેસ તો મા જગ્યા હોય બધા મશીનથી ફૂલ કરતો એવું હોય નહીં મારે મશીનો વચ્ચે કે કોઈ પણ પ્રોડક્ટ કોઈ એક જ મશીનમાં બનવાની નથી એક કરતાં વધારે મશીનની જરૂર પડશે એક કરતાં વધારે પ્રોસેસની જરૂર પડશે એક કરતાં વધારે ઇન્સ્પેક્શન કે ક્વોલિટી કરવી પડશે વર્કરો પણ ઘણા વધારે હશે તો એ જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ તમારે એ રીતે કરવાની છે કે જેથી કોઈ એક્સિડન્ટ થાય નહીં એના માટે તમે મશીન છે એકબીજાથી ડિસ્ટન્સ એ રાખવાના છે તો એ જે થશે એ ડિફરન્ટ મશીન્સ સો ધેટ એ જે સફિસિયન્ટ સ્પેસ છે લેફ્ટ ઇન બિટવીન ડિફરન્ટ મશીન સો ધેટ ધ રો મટિરિયલ વર્કર મશીન્સ મૂવ વેરી ઇઝીલી ફ્રોમ વન પ્લેસ ટુ ધ પ્લેસ વિધાઉટ ધ ફિયર ઓફ એક્સિડન્ટ એક્સિડન્ટના ભય વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્લો થઈ શકે ખ્યાલ નેક્સ્ટ જોઈએ ઇન્વોલ્વ મિનિમમ હેન્ડલિંગ મિનિમમ હેન્ડલિંગ એટલે એવું નહીં કે જરૂરી સાધનો નહીં આપવાના માપના જ આપવાના ના મિનિમમ હેન્ડલિંગ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે મશીનને લઈ જાઓ કે ગુડ્સને લઈ જાઓ કે પછી કોઈ પણ બીજું કોઈ સ્પેર પાર્ટીયલ કે રો મટીરિયલ લઈ જઈ જાઓ તો એને એ રીતે અરેન્જ કરવું જોઈએ કે મિનિમમ ટાઈમ લાગે હેન્ડલિંગ માટે ચાલો હવે એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાઓ तो एना अरेन्जमेंट लेआउट प्लांट जो होइए जो कि जे इन्वॉल्विंग मिनिमम मिनिम हेन्डलिंग द वेरियस मशीन इन अ गुड लेआउट मस्ट बी अरेन्ज इन सच अ मेनर दैट द प्रोडक्ट ऑफ वन ऑपरेसन मे पास ऑन द नेक्स्ट ऑपरेसन विथ अ मिनिम ऑफ हेन्डलिंग एट्ले मिनिम हेन्डलिंग थी પાસ થઈ શકે ઇટ વિલ રિડ્યુસ વેસ્ટેજ ઓફ રો મટિરિયલ એ રો મટિરિયલનો વેસ્ટેજ ઓછો કરશે અને લેબર્સ અવર્સ પણ ઘટાડશે જેથી આપણી કોસ્ટ ઘટશે અને આપણા જે પ્રોફિટ છે એ વધવાનો છે એટલે ધ વેરિયસ મશીન ઇન અ ગુડ લેઆઉટ મસ્ટ બી અરેન્જ ઇન અ સચ અ મેનર ધેટ ધ પ્રોડક્ટ ઓફ વન ઓપરેશન મે પાસ ઓન ધ નેક્સ્ટ ઓપરેશન એટલે કે જે એના પછીનું ઓપરેશન છે એને જ બાજુમાં રાખવું જોઈએ જેથી જે હેન્ડલિંગ છે એ મિનિમમ થઈ જશે કારણ કે વિચારી લો કે એક મશીન અહીંયા છે બીજું મશીન અહીંયા છે ત્રીજું મશીન અહીંયા છે ચોથું અહીંયા છે હવે આપણે પહેલાં મશીન પછી ચોથા મશીનમાં ઓપરેશન કરવાનું છે મતલબ પ્રોસેસ કરવાની છે તો આ મશીન ત્યાં પછી આ મટિરિયલને અહીંયા ત્યાં અહીં લઈ જાવ છો તો કેટલો ટાઈમ આ મટિરિયલ હેન્ડલિંગ કેવું થયું વધારે મોટું થયું ખ્યાલ આવે છે એની જગ્યાએ જો નજીક રાખી દો તો પાસ ઓન નેક્સ્ટ ઓપરેશન તો અહીંયા ચાર નંબરનું મશીન અહીં ગોઠવી દો તો આ જે મટિરિયલ હેન્ડલિંગ કેવું થઈ જાય ઓછું થઈ જાય આવે છે એટલે એ જે વસ્તુ છે એને આપણે ઇન્વોલ્વ મિનિમમ હેન્ડલિંગ કરવાનું છે એટલે ધ વિરિયસ મશીન એન અ ગુડ લેઆઉટ મસ્ટ બી એન સચ મેનર ધેટ ધ પ્રોડક્ટ ઓફ વન ઓપરેશન મે પાસ ઓન ધ નેક્સ્ટ ઓપરેશન વિથ અ મિનિમમ ઓફ હેન્ડલિંગ એ શું કરશે કે રિડ્યુઝ વેસ્ટેજ ઓફ રો મટીરિયલ એન્ડ લેબર્સ સવર્સ નેક્સ્ટ જોઈએ પ્રોવાઇડ્સ બેટર વર્કિંગ કન્ડિશન શું પ્રોવાઈડ કરે છે એટલે કે પ્રોવાઈડ્સ બેટર વર્કિંગ કન્ડિશન તો ગુડ પ્લાન્ટ લેઆઉટ મસ્ટ હેવ ફેસિલિટી એઝ વોટર વેન્ટિલેશન રિટાયરિંગ રૂમ પ્લાન્ટમાં બીજી બધી સગવડો સેફટી માટેના બધા ઇન્સ્ટ્રુમેન્ટ સેફટી માટે ફાયર એક્ઝિટ હોવા જોઈએ તો એ બધી જ ફેસિલિટી એટલે કે પ્રોવાઈડ બેટર વર્કિંગ કન્ડિશન હોવી જોઈએ જે એટમોસ્ફિયર એ રીતે બનાવે કે લેબર કામ કરી શકે હવે તમે જોયું હોય તો અમુક કંપનીની જે સાઇટ હોય છે કંપનીમાં બરાબર નાના કારખાનામાં જાઓ પહેલાં અને પછી મોટી સાઇટ પર જાઓ તો મોટી સાઇટમાં એ જે હાઈટ હોય છે રોફની એ ખૂબ જ વધારે રાખેલી હોય છે એટલે હાઈટ કેમ વધારે હોય છે કે એક્ઝોસ્ટ ફેન રાખેલા હોય ઉપર એનાથી જે કન્ડિશન છે જે વેન્ટિલેશન છે એ સારું પ્રોવાઈડ કરે ઇન શોર્ટ આપણે પ્લાન્ટનું લેઆઉટ એવું હોવું જોઈએ કે જે વર્કર છે એ વધુ સારી રીતે કામ કરી શકે નેક્સ્ટ છે ફ્લેક્સિબિલિટી ફ્લેક્સિબિલિટી એટલે અ ગુડ લેઆઉટ મસ્ટ બી ફ્લેક્સિબલ ઇનફ સો એઝ ટુ ઇનકોર્પોરેટ એની ચેન્જ ઇન ધ મેનેજ મેનેજમેન્ટ પોલિસીસ ઇટ મસ્ટ બી કેપેબલ ઓફ ઇનકોર્પોરેટિંગ વિધાઉટ મેજર ચેન્જ એન્ડ ન્યુ ઇક્વિપમેન્ટ ટુ મીટ ટેકનોલોજીકલ પ્રોગ્રેસ ઓર ઇન્ક્રીઝ પ્રોડક્શન રિક્વાયરમેન્ટ ઓર ટુ એલિમેન્ટ વેસ્ટેજ ફ્લેક્સિબિલિટી એટલે મશીન તમે લાઈન રાખી દીધું છે નવો પ્લાન્ટ બનાવ્યો હવે કોઈ નવી ટેકનોલોજી આવ્યા પણ તમે એ નવી ટેકનોલોજીને અપ્રૂવ કરતા નથી અથવા ઇન્સ્ટોલ કરતા નથી નવી ટેકનોલોજી ધ્યાન આપતા નથી જૂની જૂની જે ટેકનોલોજી જે ચાલુ રાખો તો ફ્લેક્સિબિલિટી થઈ કહેવાય નહીં વર્કર હોય કોઈ ઓપરેટર હોય તો એને નવી ટેકનોલોજીથી પરિચિત કરાવવો જોઈએ એને થોડો ફ્લેક્સિબલ રાખવો જોઈએ કે જેથી જુદા જુદા મશીન કોઈ નવી ટેકનોલોજી આવે છે બરાબર છે તો લેઆઉટ એ રીતનું હોવું જોઈએ કે જેથી શું થાય છે ફ્લેક્સિબલ ઇનઅપ થાય બરાબર એટલે એની ચેન્જ કોઈ નવો ચેન્જીસ આવે મેનેજમેન્ટ પોલિસીમાં આવી શકે છે ઇન કોર્પોરેટિંગ મેજર ચેન્જીસ ન્યૂ ઇક્વિપમેન્ટ એટલે કે નવા ઇક્વિપમેન્ટને પણ લાવવાનું થાય તો બહુ વધારે ચેન્જીસ ના કરવો પડે અને જે નવું ઇક્વિપમેન્ટ ઈઝી રીતે ઇન્સ્ટોલ થઈ જાય એટલે ટેકનોલોજીકલ પ્રોગ્રેસને ધ્યાનમાં રાખીને લેઆઉટ કરવું જોઈએ જેમ કે અત્યારે સ્ટાર્ટિંગમાં તમે ટર્નિંગ લેથ લાવ્યા હોય તો તમારે એ વિચારી લેવું જોઈએ ફ્યુચરમાં મારે અહીંયા સીએનસી મૂકવાનું છે તો એ પ્રમાણે હું ગોઠવણ કરી દઈશ પ્લાન્ટમાં ખ્યાલ આવે છે તો એ ફ્લેક્સિબિલિટી છે એ રીતે બધું જ જોવાનું છે ખાલી એ વસ્તુ નહીં પણ પ્રોડક્શનના રિકવાયરમેન્ટ હોય એલિમિનેટ વેસ્ટ વેસ્ટેજ ઘટાડવા માટે પણ એ રીતની ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરવી જોઈએ નેક્સ્ટ છે લોકેશન ઓફ સ્ટોર સ્ટોર એટલે શું છે પહેલાં સમજાવી દઉં તો કોઈ કંપનીમાં કામ થતું હોય એટલે બહુ બધા મશીનો હોય બહુ બધા વર્કરો હોય એ વર્કરોને જરૂરિયાતની વસ્તી વસ્તુ જે છે જેમ કે કોઈ ટેસ્ટિંગ કરતું હોય તો એના માટેના ઇન્સ્ટ્રુમેન્ટ હોય કોઈ ક્વોલિટી ચેક કરતો હોય તો એના માટેના ઇન્સ્ટ્રુમેન્ટ હોય કોઈ ઓપરેટર કરતું હોય તો એના માટેના ટૂલ હોય એ બધી જ વસ્તુ કોઈ એક જગ્યાએથી ઇસ્યુ થશે એ પ્લાન્ટમાં જ્યાંથી ઇસ્યુ થાય છે એને આપણે સ્ટોર કહીએ છીએ શું કહીએ છીએ સ્ટોર કહીશું તો ધ સ્ટોર ઇન અ પ્લાન્ટ મસ્ટ બી લોકેટેડ ઇન સચ અ પ્લેસ ફ્રોમ વેર રો મટીરિયલ ટૂલ્સ ઇક્વિપમેન્ટ અધર મટીરિયલ મે બી સપ્લાય ટુ ધ ડિપાર્ટમેન્ટ એટલે ઇઝીલી સપ્લાય થઈ શકે એ રીતનું એનું લોકેશન હોવું જોઈએ ખ્યાલ આવે છે કોઈ એક ડિપાર્ટમેન્ટને ફાયદો થાય એ રીતનું લોકેશન હોવું જોઈએ નહીં બધા ડિપાર્ટમેન્ટ વાળા ઇઝીલી સ્ટોરની મુલાકાત લઈ શકે જે જરૂરિયાતમદ છે એ બધા કે અમુક અમુક કંપનીમાં એક કરતાં વધારે સ્ટોર્સ પણ હોય છે તો એ પ્રમાણેની અરેન્જમેન્ટ એ પ્રમાણે લેઆઉટ હોવું જોઈએ નેક્સ્ટ જોઈએ તો ફેસિલિટેડ હોવી જોઈએ સુપરવિઝન અને કંટ્રોલ એટલે કે ધ વર્કર છે ધ પોઝિશન ઓફ વર્કર મસ્ટ બી ઇન સર્ચ વી ધેટ ઇટ ફેસિલિટેટ સુપરવિઝન કોઓર્ડિનેશન અને કંટ્રોલ એટલે આપણે જે ખ્યાલ છે કે ફ્લોર સુપરવાઇઝર કે એવું કંઈ કામ ચાલતું હોય તો એ રાખીએ છીએ આપણે એટલે જે વર્કરો છે એમની દેખરેખ રાખવી જોઈએ પ્લાન્ટ લેઆઉટમાં ચેન્જીસ આવી જાય અને તમને ખ્યાલ હોય નહીં એ રીતે અરેન્જમેન્ટ હોવી જોઈએ નહીં પ્લાન્ટ લેઆઉટ તમે જે રીતે બનાવ્યું છે એ પ્રમાણે ફોલો થાય છે કે નહીં એ પણ ધ્યાન આપવાનું છે તો એ સુપરવિઝન અને કંટ્રોલ હોવું જોઈએ પ્રોવિઝન ઓફ સેફ્ટી દેન મસ્ટ બી કમ્પ્લીટ સેફ્ટી ફોર વર્કર એન્ગેજ ઓન અ મશીન નેસેસરી ઇન્સ્ટ્રક્શન્સ મસ્ટ બી ગિવન ટુ ધેમ અબાઉટ ધ રિસ્ક ઇન્વોલ્વ વાયલ વર્કિંગ ઇન અ સર્ટન ટાઈપ ઓફ મશીન તો પ્રોવિઝન ઓફ ફેક્ટરી એક્ટ મસ્ટ બી ફોલો ઓન રિયલ એટલે અમુક એક્ટ હેઠળ સર્ટિફિકેટ લેવાનું હોય છે અને એના હેઠળ જ જે વર્કરો છે કાર્યરત હોય છે અને એ કાર્યકરે એ માટે જરૂરી નિયમોનું પાલન કરવું જોઈએ જેથી કમ્પ્લીટ સેફ્ટી એપ્લાય થાય અથવા જે કમ્પ્લીટ સેફ્ટી એપ્લાય થાય છે કે નથી થતી તો એને અકોર્ડિંગ આપણે અકસ્માત જ નિવારી દેવાનો છે અને એના માટે જે નિયમો છે એ પાલન કરવા જોઈએ જેમ કે હેલ્મેટ વગર એન્ટ્રી નહીં ગ્લવ્સ પહેરેલા સેફ્ટી શૂઝ એ બધા અમુક અમુક નિયમો તમે એક્ટ પ્રમાણે ફોલો કરી શકો છો કોઓર્ડિનેશન ઇન્ટિગ્રેશન એટલે એનો મતલબ શું છે કોઓર્ડિનેશન એન્ડ ઇન્ટિગ્રેશન ઇફ ધ પ્લાન્ટ લેઆઉટ ઇઝ ઇનફ એફિસિયન્ટ ઇનફ ઇટ ઇઝ પોસિબલ ટુ અચીવ મેક્સિમમ વિથ કોઓર્ડિનેશન એન્ડ ઇન્ટિગ્રેશન અમુક મેન મશીન અને મટીરિયલ મેન મશીનર મટીરિયલ ત્રણના કંટ્રોલ દ્વારા આપણે કોઓર્ડિનેશન દ્વારા જે પ્લાન્ટ છે એની મેક્સિમમ પોસિબલ પોસિબલ જે પ્રોફિટ છે એ મેળવવાનો છે મતલબ અચીવ મેક્સિમમ કોઓર્ડિનેશન એના દ્વારા વધારેને વધારે પ્લાન્ટનું લેઆઉટ કેવું બનાવવાનું છે એફિશિયન્ટ બનાવવાનું છે તો અરેન્જમેન્ટ એ રીતની હોવી જોઈએ તો આ થયું તમારું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ લેઆઉટ હવે જોઈએ એડવાન્ટેજ ઓફ ગુડ લેઆઉટ સારું લેઆઉટ છે ને એડવાન્ટેજ શું છે ફાયદા શું છે જો સારું લેઆઉટ હશે તો ઇટ રિડ્યુસ ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટ ટુ અ મિનિમમ એટલે કે પ્લાન્ટની અંદર જે અંદરો અંદર રો મટીરિયલથી પ્રોડક્ટ સુધી ટ્રાન્સપોર્ટેશન થાય છે મૂવમેન્ટ થાય છે એને શું કરી શકાશે મિનિમમ કરી શકાશે એક ફાયદો છે મિનિમાઇઝ એક્સિડન્ટ એન્ડ મેક સુપરવિઝન ઇઝી એન્ડ ક્વિક મિનિમાઇઝ એક્સિડન્ટ મિનિમા એક્સિડન્ટને મિનિમાઇઝ કરશે અને સુપરવિઝન છે એ ઇઝી અને ક્વિક બનાવશે જો પ્લાન્ટ લેઆઉટ સેમ મસ્ત રીતે ગોઠવેલું હશે તો સુપરવિઝનને બી સુપરવિઝન કરવા માટે સુપરવાઇઝરને પણ સુપરવિઝન કરવા માટે ઇઝી થઈ જશે અને ક્વિક થશે એ રીતની અરેન્જમેન્ટ ગોઠવેલી હશે ઇટ મેક્સ રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ ઇઝી એ રિપેર અને મેન્ટેનન્સનું કાર્ય છે એ પણ ઇઝી બનાવે છે ઇટ યલ્સ હાઈ પ્રોફિટ

પ્રોડક્ટ એક દસમાં અથવા પર અવર આટલું નીકળવું જોઈએ વર્કિંગ દરમિયાન તો એ ના નીકળતી હોય તો એ જે પ્રોડક્શન ડીલે છે એ આપણે લાર્જ એક્સટેન્ડ કરી શકીએ નીટ એન્ડ ક્લીન એ પ્લાન્ટ લેઆઉટના લીધે તમારું વર્કશોપ છે ક્લીન રહેશે અને નીટ રહેશે મતલબ ચોખ્ખું રહેશે ઇટ મિનિમાઇઝ ચેન્જીસ ઇન ધ લેઆઉટ ટુ અ લાર્જ એક્સટેન્ડ એવરી એટલે જે લેઆઉટમાં જે વધારે પડતા ચેન્જીસ છે હવે જો તમારું લેઆઉટ પ્રોપર પ્રોસેસિંગમાં નહીં હોય તો શું કરું વારે ઘડે ચેન્જ કરવું પડશે અનુકૂળતા પ્રમાણે પણ એના કરતાં તમે એક એવું સાર્વત્રિક લેઆઉટ બનાવી દો જે બધાને ફાયદાકારક હોય તો એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં એટલે એ કહે છે ઇટ મિનિમાઈઝ ચેન્જીસ ઇન ધ લેઆઉટ ટુ અ લાર્જ એક્સટેન્ડ ઇન એવરી ટાઈમ બીજું જોઈએ તો ઇટ કીપ્સ ઇટ કિપ્સ કંટ્રોલ ઓવર પ્રોડક્શન પ્રોડક્શન ઉપર કંટ્રોલ કરી શકાય છે વધુ સારી રીતે છે પ્રોડક્શન પ્રોસેસ છે આકડી આપણે પ્રોડક્શન પ્રોસેસના આધારે જ લેઆઉટ નક્કી કરેલું છે તો એ ફાયદાકારક કરી દેવાની છે આપણને શ્યોર છે ઇટ એલિમિનેટ્સ વેસ્ટ વેસ્ટ એફર્ટ એન્ડ થસ સ્પીડ્સ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝ પ્રોડક્શનની સ્પીડમાં વધારો થવાનો ઓફકોર્સ વધારો થવાનો છે આપણે વેસ્ટેજ એફર્ટ છે બધા ઘટાડી દીધા છે ચાહે મેનના હોય મશીનના હોય મટીરિયલ ના હોય બરાબર છે એટલે શું થવાનું છે પ્રોડક્શન ઇન્ક્રીઝ જ થવાનું છે બેક ટ્રેકિંગ ઇઝ રિડ્યુસ બેક ટ્રેકિંગ મતલબ જે મસ્ત લેઆઉટ લાઈન ઓર્ગેનાઇઝેશન દ્વારા જોઈન છે પણ એમાં વારે ઘડીએ જે બેક ટ્રેકિંગ એટલે વધારાનો જે ટાઈમ વેસ્ટ થતો હોય કોઈ પણ એક વસ્તુને ટ્રેક કરવા માટે ખ્યાલ આવે છે એટલે કે એક જ ઓપરેટર છે કોઈ કામ કરે છે પણ એમાં કંઈ પ્રોબ્લેમ આવે છે તો એની પાછળ બીજા બે ત્રણ જોડાય છે તો એ ટાઈપનું જે હોય બેક ટ્રેકિંગ એ ઘટી જાય છે ખ્યાલ હોય છે એટલે ખોટો ટાઈમ વેસ્ટ ના થાય ઇનશોર્ટ લેસ કેપિટલ ઇન સ્પેન્ડ ઓર મશીનરી મશીનરી પર આપણે જે કેપિટલ જે કેપિટલ મતલબ જે મેઇન કોસ્ટ છે એ ઘટાડી શકાય છે ઓછી કરી શકાય છે ઇટ રિડ્યુસ સેટઅપ એન્ડ ટોટલ ઓપરેશન ટાઈમ એ પણ એ ઘટાડે છે સેટઅપ ટાઈમ અને ટોટલ ઓપરેશન ટાઈમ પણ ઘટાડી શકાય છે ઇટ રિડ્યુસ વેસ્ટેજ એન્ડ સ્પોઇલ વર્ક વેસ્ટેજ છે એ ઘટાડી શકાય છે સ્પોઇલ વર્ક જ્યાં કામ ખરાબ થતું હોય એ પણ ઘટાડી શકાય છે ટાઈમ એન્ડ મોશન સ્ટડી કેન બી ઈઝીલી એન્ડ એક્યુરેટલી પરફોર્મ હવે આ જે છે આ ઇન્ડસ્ટ્રીઅલ એન્જિનિયરિંગનો ટોપિક છે તમને ખ્યાલ હોવો જોઈએ કે ટાઈમ એન્ડ મોશન સ્ટડી તો એ એ જે છે એ ઇઝીલી એન્ડ એક્યુરેટલી પરફોર્મ કરી શકાય છે બેટર યુટિલાઇઝેશન ઓફ મેન પાવર પાવર નો સૌથી વધારે બેટર યુઝ કરી શકાય છે ખ્યાલ આવે છે જેમ કે જેટલા વર્કરો છે એના દ્વારા કઈ રીતે એફિશિયન્ટ વર્ક લેશો તમે એ પણ આમાંથી બેટર યુટિલાઇઝેશન ઓફ પાવર કરી શકાય છે ઇમ્પ્રુવમેન્ટ ઇન મેથડ ઓફ પ્રોડક્શન કેન બી મેડ ઇમ્પ્રુવમેન્ટ મેથડ ઓફ પ્રોડક્શનની ઇમ્પ્રુવમેન્ટ મેથડ છે એને ઇમ્પ્રુવ કઈ રીતે કરી શકશો તો તમે જો પ્લાન્ટ લેઆઉટ કરતા હો એ જ વખતે ધ્યાનમાં રહેશો તો અમુક અમુક પ્રોસેસ હશે જે વેસ્ટેજ હશે આ તે ધ્યાનમાં આવશે તરત અને તેને તમે એને રિમૂવ કરી શકશો કારણ કે લેઆઉટ વખતે તમે બધી જ વસ્તુ ધ્યાનમાં લેશો મહેનો હોય મટીરિયલ હોય કે મશીન હોય એ ત્રણેયને ધ્યાનમાં લઈને તમે લેઆઉટ તૈયાર કરો છો તો એમાં જે જે પ્રોબ્લેમ નડતા એ તમે સોલ્વ કરી શકશો તો બસ ક્વેશ્ચનમાં અત્યારે તમારે આ જ લખવાનું છે કે એડવાન્ટેજીસ ઓફ ગુડ પ્લાન્ટ લેઆઉટ સારા પ્લાન્ટ લેઆઉટના એડવાન્ટેજીસ એટલે કે ફાયદા શું છે એટલે કે વધુ સારો ગુડ પ્લાન્ટ લેઆઉટ છે એ સારો છે કેમ કહી શકશો અથવા એના શું ફાયદા છે એ તમારે લખવાના છે